નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 21 એપ્રિલ 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ફેસબુકે થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ સિસ્ટમ ક્યાં દેશમાં લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ, એટલે કે આન્સર બી. બાંગ્લાદેશની વાત કરીએ તો તેની રાજધાની છે ઢાકા, વડાપ્રધાન છે શેખ હસીના, રાષ્ટ્રપતિ છે અબ્દુલ હામિદ અને બાંગ્લાદેશની મુદ્રા છે ટકા. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા COVID-19 વિશે જાગૃતતા ફેલાવવા ટીમ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે BCCI, એટલે કે આન્સર એ. BCCIની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેના CEO છે રાહુલ જોહરી. તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. તેના જનરલ સેક્રેટરી છે જય શાહ. વુમન્સ કોચમાં છે WV રમન અને મેન્સ કોચ છે રવિ શાસ્ત્રી. અને BCCIના પ્રેસિડેન્ટ છે સૌરવ ગાંગુલી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન પોસ્ટના કર્મચારીઓ અને ફરજ દરમિયાન કોરોના બીમારીનો શિકાર થાય તો કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયા સુધીનું કવચ આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે 10 લાખ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ વોઇસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 16 એપ્રિલ, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં લોન્ચ થયેલ પુસ્તક શટલિંગ ટુ ધ ટોપ ધ સ્ટોરી ઓફ PV સિંધુ કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે કૃષ્ણાસ્વામી વી, એટલે કે આન્સર એ. હવે PV સિંધુનું પૂરું નામ છે ઉસરેલા વેકંટા સિંધુ, જે ભારતની બેડમિન્ટન પ્લેયર છે. અને PV સિંધુના કોચનું નામ છે પુલેલા ગોપીચંદ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ડિજિટલી નિપુણ રાષ્ટ્ર ક્યું બન્યું? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર એ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં વર્ષ 2020માં આસિયાનની અધ્યક્ષતા ક્યાં દેશને મળી? તો તેના જવાબમાં આવશે વિયેતનામ, એટલે કે આન્સર ડી. હવે આસિયાનનું પૂરું નામ જોઈએ તો તેનું પૂરું નામ થાય એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, જેમાં કુલ 10 દેશોનો સમાવેશ થાય છે, જે છે ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયા, ફિલિપાઈન્સ, વિયેતનામ, બ્રુનેઇ, લાઓસ, કંબોડિયા અને મ્યાનમાર. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ITTF વર્લ્ડ રેન્કિંગમાં પહેલા નંબર પર કોણ રહ્યું? તો તેના જવાબમાં આવશે
ફેન જડોંગ એટલે કે આન્સર એ જે રહ્યો પહેલા નંબર પર. ત્યારબાદ જુ જીન રહ્યો બીજા નંબર પર અને મા લોંગ રહ્યો ત્રીજા નંબર પર અને ભારતનો અચંતા શરથ કમલ રહ્યો 31મા નંબર પર. આઈટીટીએફનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન, જેનું હેડક્વાર્ટર્સ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં, અને આઈટીટીએફના પ્રેસિડેન્ટ છે થોમસ વેકર્ટ. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ગ્રીન પીટ વાઇપરની પ્રજાતિ મળી આવી? તો તેના જવાબમાં આવશે અરુણાચલ પ્રદેશ, એટલે કે આન્સર બી. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે ઇટાનગર, રાજ્યપાલ છે બીડી મિશ્રા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં એચડીએફસી બેંક દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ક્યુ અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે એચડીએફસી બેંક સેફટી ગ્રીડ, એટલે કે આન્સર સી. એચડીએફસી બેંકની વાત કરીએ તો તેની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. તેના નોન એક્ઝિક્યુટિવ ચેરપર્સન છે શ્યામલા ગોપીનાથ અને એચડીએફસી બેંકના એમડી છે આદિત્ય પુરી. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં વિકલાંગ લોકોને સશક્ત બનાવવા માટે નવાચાર સુગમ્ય ભારત અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે માઇક્રોસોફ્ટ અને નેસ્કોમ ફાઉન્ડેશન. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાના નવા પ્રબંધ નિર્દેશક કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે કરણ બાજવા. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, માય એન્કાઉન્ટર્સ ઇન પાર્લિયામેન્ટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું એ કોના દ્વારા લખવામાં આવી છે? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ મુખ્યમંત્રી એડવોકેટ વેલફેર સ્કીમ શરૂ કરી છે? આમ અહીં આપણે આજે 21 એપ્રિલ 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.